પાટણ જિલ્લાના રાધનપુર ખાતે જ્યોત એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત કોલેજમાં વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ હિંમતલાલ મુલાણીની 16મી પુણ્યતિથિ નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાયા. પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલ અમર જ્યોત એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત કોલેજની અંદર ગુજરાત વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ સ્વ હિંમતલાલ મુલાણીની 16મી પુણ્યતિથિ નિમિત્તે કોલેજ કેમ્પસની અંદર અલગ અલગ કાર્યક્રમોનું 5 દિવસ માટે આયોજન કરવામાં આવ્યું. આ પ્રસંગે રાધનપુર વિસ્તારના ધારાસભ્ય રઘુભાઈ દેસાઈ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ગોતરકા ગાદીપતિ નિજાનંદ સ્વામી ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ટ્રસ્ટના વરિષ્ઠ ઉપપ્રમુખ લોહાણા સમાજના આગેવાન માનનીય શ્રી વિનોદભાઈ કાર્યક્રમના અધ્યક્ષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે કોલેજના ટ્રસ્ટીઓ, વિદ્યાર્થીઓના વાલીઓ, શિક્ષણગણ, દાતાશ્રીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કોલેજના સ્થાપક સ્વ હિંમતલાલ મુલાણી 16મી પુણ્યતિથિ અલગ અલગ કાર્યક્રમો કરી ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે આ પછાત વિસ્તારની અંદર શિક્ષણની જ્યોત જલાવનાર શ્રી હિંમતલાલ મુલાણીને લોકો યાદ કરી હજારો વિદ્યાર્થીઓને શિક્ષણ આપી હજારો લોકોને રોજીરોટી આપવાનું કાર્ય કરનાર સ્વ હિંમતલાલ મુલાણી લોકો યાદ કરી તેમની કાર્યશૈલીને યાદ કરી તેમના પુત્ર મહેશભાઈ મુલાણી અને તેમની ટીમ રાયચંદભાઈ ઠક્કર, ડૉક્ટર નવીનભાઈ ધીરુભાઈ પંપ, ડૉક્ટર સીએમ ઠક્કર, પ્રિન્સિપાલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ રાધનપુર. આ પ્રસંગે રાધનપુર વિસ્તારના બાળકોનું ભવિષ્ય ઉજ્જવળ બને, શિક્ષણ ક્ષેત્રે લોકો આગળ વધે તેવી કાર્યશૈલીથી શિક્ષણ ક્ષેત્રે આગળ વધારી રહ્યા છે. શ્રી હિંમતલાલ મુલાણી 16મી પુણ્યતિથિ નિમિત્તે રાધનપુર કોલેજ ખાતે ધારાસભ્ય રઘુભાઈ દેસાઈએ 11 લાખનું દાન કરેલ આ વિસ્તારમાં વિદ્યાર્થીને અભ્યાસ માટે. બ્યુરો રિપોર્ટ, જસુદાન ગઢવી, રાધનપુર. રિજન લીડર તરીકે મુલાણી સાહેબ જે કરીને ગયા, જે રસ્તો ચીધીને ગયા, તે રાજકીય ક્ષેત્રે જે લોકો છે પણ એમનું સમાજ પ્રત્યેની જે જવાબદારીઓ છે એમાંથી આપણે છટકી શકીએ નહીં. આજે આ મીઠી વેરડી સમાન બાપુએ જે કીધું, આ સંસ્થા એ આ વિસ્તારના ગરીબ લોકો માટે, આર્થિક રીતે દુઃખી લોકો માટે અને સમાજની વ્યવસ્થાઓ માટે જે ઊભી કરી, આજે આ વક્ષ ઉડલો થઈ ગયો છે, આ વડલાને છાંડ્યા, જે કેટલાય દીકરાઓ ભણીને આજે ગુજરાતની ફલક ઉપર નોકરી ધંધા કરી રહ્યા છે, ત્યારે એમના જીવનમાંથી આ જે એમની કેડી કંડારી છે એમના જીવનમાંથી માર્ગદર્શન લઈને રાજકીય લોકોએ પોતાના રાજકીય જીવન દરમિયાન સારું કામ, સમાજલક્ષી કામ કરવું જોઈએ તેના માટેનો એક પંથ ચિત્ર્યો છે. બાપુનું જે માર્ગદર્શન છે એ પ્રમાણે આ માર્ગદર્શન જે અમે સેવા કરી શકીએ, સેવક તરીકેની અમને ભગવતી શક્તિ આપે, ગુરુ મહારાજ અમારા બાપુના પણ અમારા ઉપર કાયમી આશીર્વાદ રહે તેવી મારી પ્રાર્થના છે. અને જે 11 લાખ રૂપિયા મેં આપ્યા છે તો હું એક મને ભગવાને આપ્યું છે અને હું આપું છું, એક ચિઠ્ઠીના ચાકર તરીકે, એમાં કોઈ મોટું કામ કરતો નથી, પણ શક્તિ આપે ભગવતી એટલી જ પ્રાર્થના.